नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनुं हार्दिक स्वागत करे छे। मित्रों, आपणे स्वाध्याय 11 साइंस में चेप्टर 6 सुरेख असमता असमताओ एमां स्वाध्याय 6.3 ना दाखलाओ गणता था, आलेखो दोरता था। एमां तमने एवुं कीधुं छे कि असमता साहित्यनो उकेल प्रदेश आलेख परथी मेळवो। असमता सहंतीनो उकेल प्रदेश आलेख परथी मेळवो। मित्रों, आपणे आलेखो दोर्या हता, कोईमां बे आलेख दोर्या हता, कोईमां त्रण रेखाओ, પછી એના ઉપરથી આપણે ત્રણેયમાં સામાન્ય હોય તેવું ઉકેલ પ્રદેશ, એનો ઉકેલ પ્રદેશ એવું આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું। આપણે દાખલા નંબર 4 આજે ગણવાનો છે। પહેલા 3 સુધી આપણે પૂર્ણ કર્યા છે। 4માં તમને એવું કીધું છે, એક અસમતા એવી આપી છે, એક સત્તા વાય ગેટ 4 અને 2x-y બરાબર 0। સૌથી પહેલા તો આપણે ગ્રાફ દોરી લેશું, જેને પરિણામે આપણે આપેલ અસમતા x+y ≥ 4 માટે x+y = 4 રેખા દોરવી જોઈએ, જે રેખા ના અક્ષો સાથેના છેદ બિંદુ મેળવીએ, અક્ષો સાથેના છેદ બિંદુ મેળવીએ તો y = 0 લો, જેને તમારે શેમાં મૂકવાનું x+y = 4 માં મુકતા તો x+0 = 4 એટલે કે x = 4, જેથી એ બિંદુ આપણે નામ આપી 4 0 થાય। તેવી જ રીતે x = 0 લો, જેને x+y = 4 માં મુકતા તો y = શું થયું? 4, જેથી બી બિંદુ શું થયું? 0 4। હવે આપણે બિંદુઓનું નિરૂપણ કરીએ। તો અહીંયા 2 લઈ, આ 4 લઈ, આ 6 લઈ, 8 લઈ, 10 લઈ, -2
-4 -6 -8 आ 2 4 6 8 10 आ -2 -4 -6 -8 અને -10 હવે પેલું બિંદુ નિરૂપણ કરીએ તો એ બિંદુ 4 0 એટલે આ બિંદુને આપણે શું કહીશું 4 0 એને એ કહીશું અને બી બિંદુ 0 4 આ 0 4 આ બી બિંદુ આ રેખાનું નામ શું થશે તો કે x y = 4 આને શું કહેશું એબી રેખા થઈ ગયું મિત્રો ચાલ એબી રેખા એ xy સમતલનું બે અર્ધતલમાં વિભાજિત કરે છે આપણે 0 0 બિંદુ લઈને આપેલ અસમતા x y = 4 માં મુકતા 0 0 = 4 અર્થાત 0 4 જે ખોટું છે પરિણામે આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ એ જમણી બાજુનું અર્ધતલ થાય જમણી બાજુનું અર્ધતલ થાય મતલબ આ બાજુ નહીં આ ઉકેલ પ્રદેશ થાય આ એનો ઉકેલ પ્રદેશ થાય x - y = 0 રેખા દોરવી જોઈએ અહીંયા ગેટ તેમ છે જે રેખાના અક્ષો સાથેના છેદ બિંદુઓ મેળવીએ એ y = 0 લો જેને 2x - y = 0 માં મૂકતા 2x = 0 તેથી x = 0 c
सी बिंदु शू थाय जीरो जीरो थाय। एक्स बराबर जीरो लो, मतलब वाई बराबर जीरो लो तो एक्स बराबर जीरो। एक्स बराबर एक लो तो बे वन माइनस वाई बराबर जीरो, तेथी बे बराबर वाय, तेथी डी बिंदु ना यम शू थशे एक बे थाय। एक बे आ डी बिंदु, एक बे आ सी बिंदु, जीरो जीरो। હવે જે જો આ સ્ટ્રીકલી છે, કેવું છે સ્ટ્રીકલી, એટલે ત્રુટક રેખા આવશે, ત્રુટક રેખા આવશે। આ બે એક્સ માઇનસ વાય બરાબર જીરો રેખા કહેવાય। સીડી રેખા એ એક્સ વાય સમતલના બે અર્ધતલમાં વિભાજિત કરશે। આપણે ઝીરો ઝીરો બિંદુ લઈને આપેલ અસંતા બે એક્સ માઇનસ વાય ગેટર ઝીરોમાં મુકતા ઝીરો માઇનસ ઝીરો એ અર્થાત ઝીરો કરતા ઝીરો મોટું, જે ખોટું છે, એટલે ઝીરો બાજુ નહીં આ બાજુ એનો ઉકેલ પ્રદેશ થાય। આ એનો ઉકેલ પ્રદેશ થાય। એટલે બંનેમાં સામાન્ય હોય એવું આવો આ થશે। જો આ આ રેખા પરના બિંદુઓ નહીં આવે, આવો પ્રદેશ આ એનો સામાન્ય પ્રદેશ થશે, સામાન્ય ઉકેલ પ્રદેશ થશે આ ભાગ। આપેલ અસમતાના ઉકેલ પ્રદેશોમાંથી
બંનેમાં સામાન્ય હોય તેવો ઉકેલ પ્રદેશ A આપેલ અસમતા સહમતીનો ઉકેલ પ્રદેશ ગણાય તેને છાયાંકિત ભાગથી દર્શાવેલ છે. એ નો સામાન્ય ઉકેલ પ્રદેશ એ નો ઉકેલ પ્રદેશ ગણાય. બધા જ દાખલામાં એક જ સ્ટાઇલે ગણાય છે મિત્રો. દાખલા નંબર 5 પાંચમા દાખલામાં 2x ઓછા વાય લેસ ગ્રેટર ધેન 1 x માઇનસ 2y માઇનસ અહીં આપેલ અસમતા બે એક્સ ઓછા વાય એ તો તેનું મન છે. આપણે બે એક્સ ઓછા વાય બરાબર 1 નો રેખા દોરવી જોઈએ. રેખાએ રેખા અને અક્ષોના છેદ બિંદુઓ મેળવીએ. વાય બરાબર 0 લેતા લો જેને બે એક્સ માઇનસ વાય બરાબર 1 માં મૂકતા બે એક્સ બરાબર 1 એક્સ બરાબર 1/2 એટલે કે એ બરાબર 1/2 0 થાય. એક્સ બરાબર 0 લો જેને બે એક્સ માઇનસ વાય બરાબર 1 માં મુક્તા બે કૌંસમાં 0 માઇનસ વાય બરાબર 1 તેથી વાય બરાબર માઇનસ 1 તેથી બી બરાબર શું થાય એક્સ બરાબર 0 માઇનસ 1 એ બી રેખા એ એક્સ વાય સમતલના બે અર્તલમાં સીધી ભાજિત કરશે. આપણે આલેખ તોર લઈએ મિત્રો.
માપસા એટલે આલેખ દોરો તો તમને મજા આવશે. તમે પણ નોટમાં આલેખ દોરી શકો અને કદાચ ગ્રાફ પેપર લઈ આવો અને એમાં દોરો તો ઉત્તમ. એક બે ત્રણ ચાર પાંચ, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર. એક બે ત્રણ ચાર પાંચ, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ. પેલો બિંદુ એ એવું કીધું એક દૂતીયાંશ ઝીરો, અહીંયા આવે એ વન બાય ટુ ઝીરો. બી બિંદુ એવું કીધું છે કે ઝીરો માઇનસ એક. આ બી બિંદુ ઝીરો માઇનસ એક. બંનેમાં સ્ટ્રીક લીધું છે, ઇક્વલ ટુ નથી એટલે તૂટક રેખા આવશે. આ એબી રેખા એને આપણે શું કહીશું, ડીએક્સ માઇનસ વાય બરાબર ઝીરો. હવે આપણે એને આપણે ઝીરો ઝીરો બિંદુ લઈ જેને બે એક્સ માઇનસ વાય એટલે તેમાં મૂકતા ઝીરો માઇનસ ઝીરો અર્થાત ઝીરો જે ખોટું છે. એટલે આ તરફ એનો ઉકેલ ગણ થશે. ઉકેલ ગણ આ તરફથી આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ જમણી બાજુનું અર્થતલ થાય. ચાલો હવે બીજો એક્સ માઇનસ બે વાય લેસ દેન માઇનસ વન એટલે રેખા એક્સ માઇનસ બે વાય બરાબર માઇનસ વન દોરવી જોઈએ જે જેના અક્ષો સાથેના છેદ બિંદુઓ મેળવવા જોઈએ. વાય બરાબર ઝીરો લો તો એક્સ માઇનસ ટુ ઝીરો બરાબર માઇનસ વન ઇમ્પ્લાય એક્સ બરાબર માઇનસ વન. તેથી સી ના
ये आम शू थे माइनस वन जीरो थाय एक्स बराबर जीरो लो तो जीरो माइनस टू वाई बराबर माइनस वन इम्प्लाइज टू वाई बराबर वन तेथी वाय बराबर वन बाय टू એટલે ડી ના એમ શું થાય જીરો વન બાય ટુ સીધી રેખા એ એક્સવાય સમતલના એક્સવાય સમતલને બે અર્ધતલમાં विभाजित करे माइनस वन जीरो आ बिंदु थी हसी माइनस वन जीरो डी जीरो एक द्वितीयांश જીરો એક દ્વિતીયાંશ આ ડી બિંદુ તો એનો અર્થ શું થયો આવી રીતે વિભાજિત થશે સોરી મિત્રો આ તૂટક તૂટક રેખા હોવી જોઈએ ખ્યાલ આવી ગયો તૂટક તૂટક રેખા હોવી જોઈએ આપણે જીરો જીરો મૂકશું બિંદુ લઈને આપેલા શબ્દ એક્સ માઇનસ બે વાય માં મૂકતા જીરો માઇનસ વન ખોટી છે એટલે આનો ઉકેલ ઉપર તરફ આવશે એટલે આમ આવશે ઉપરનું અર્ધતલ આવશે હવે ત્રુટક રેખા છે એટલે એના પરના બિંદુઓ ન આવે બેમાં પણ એ બે વચ્ચેનો આ તમામ બિંદુઓ છે સીડી રેખા પરના બિંદુઓ સિવાય ઉપરનું અર્થતલ ઉકેલ પ્રદેશ થાય આપેલ બંને અસમતાના ઉકેલ પ્રદેશોમાં જે સામાન્ય ઉકેલ પ્રદેશ છે તે આપેલ અસમતા સહનતીનો ઉકેલ પ્રદેશ
અહી બંને રેખા પરના બિંદુઓ આવી શકે નહીં, કારણ કે ત્રુટક રેખાઓ છે સ્ટ્રીકલી, એટલે એ બિંદુઓ ન આવે. એ સિવાયનો બે વચ્ચેના તમામ બિંદુઓ જે છે એનો ઉકેલ પ્રદેશ ગણી શકાય. મિત્રો, આમાં પણ આપણને મુશ્કેલી નથી પડી. છેલ્લો દાખલો આજનો, અને મિત્રો આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, કારણ કે આ વર્ષ પૂરતું આટલા જ દાખલાઓ તમને કીધા છે. સ્વાધ્યાય 6.3ના 1-6 દાખલાઓ છે, બાકીનું બધું જ ઓમિટ કરેલું છે. પણ મિત્રો, આ સ્વાધ્યાયમાં તમે જેટલું કર્યું છે એ વારંવાર કરો તો તમને મુશ્કેલી ન પડે, લગભગ આવી જાય છે. એક જ પોઈન્ટ એવો છે કે જે આમાં બધામાં ન આવે, એ છે જે કૂટ પ્રશ્ન, એને કાઢી નાખે. છેલ્લો દાખલો, છઠ્ઠો આ સ્વાધ્યાયનો પણ છેલ્લો દાખલો. અહીં આપેલા સંતા એક્સ વત્તા વાય 6 છે. બંને સાથે લઈ એક્સ વત્તા વાય 4 છે. આપણે એક્સ વત્તા વાય બરાબર 6 રેખા દોરવી જોઈએ. આપણે એક્સ વત્તા વાય બરાબર 4 રેખા દોરવી જોઈએ. રેખા સાથેના અક્ષો, રેખા અને અક્ષો સાથે અક્ષોના છેદ બિંદુ મેળવીએ. તો આમાં પણ આપણે એમ જ કહેશું, રેખા અને અક્ષોના છેદ બિંદુ મેળવીએ. જો વાય બરાબર 0 લો તેને એક્સ વત્તા વાય બરાબર 6 માં મૂકતા એક્સ બરાબર 6 થાય, જેથી એ બિંદુ નિયમ 6-0 થાય. આમાં વાય બરાબર 0 લો તેને એક્સ વત્તા વાય બરાબર 4 માં મૂકતા એક્સ બરાબર 4 થાય, જેથી સી 4-0 થાય. એક્સ બરાબર 0 લો તેને એક્સ વત્તા વાય બરાબર 6 માં મૂકતા
वाय बराबर छ थाय, जेथी बी बराबर जीरो छ थाय। एक्स बराबर जीरो लो, तेने एक्स वत्ता वाय बराबर चार मां मुकता वाय बराबर चार थाय, તેથી b બરાબર 0,4 થાય। એ બી રેખા એ xy સમતલના બે xy સમતલને બે અર્ધતલમાં વિભાજિત કરશે। सीधी रेखाएं एक्स वाई समतल ने बे अर्थतल में विभाजित करते हैं। हवे आपणे फरजियात आलेख दोरवो पड़शे पहला, पछी आपणो आगळनुं काम चालशे। બે ચાર છ આઠ દસ, આ એક્સ એક્સ દસ, માઇનસ બે માઇનસ ચાર માઇનસ છ માઇનસ આઠ, બે ચાર છ આઠ દસ, આ વાય એક્સ, માઇનસ બે માઇનસ ચાર માઇનસ છ માઇનસ આઠ માઇનસ દસ। ચાલો હવે આપણે બિંદુ નિરૂપણ કરીએ। તો એ બી રેખામાં છ જીરો એટલે આ બિંદુ છે, આને આપણે એ કહીએ છ જીરો, અને આપણે બી કહીએ જીરો છ। પછી સ્ટ્રીકલી નથી એટલે ત્રુટક રેખા નહીં આવે, આ બહુ ધ્યાન રાખવાનું હો મિત્રો। આપણે એકમાં ધ્યાન નહોતું આપણું, પછી પાછું થઈ ગયું। ચાલો એક રેખા આવી થઈ, બીજી આ એ બે રેખા થઈ, એક્સ વત્તા વાય બરાબર છ રેખા, આ રેખા નામ સી બિંદુ ને એમ આ સી સી ચાર જીરો, આ ડી જીરો ચાર, આ તો બે સમાંતર રેખાઓ આવી। એક્સ વત્તા વાય બરાબર ચાર, આ સીધી રેખા થઈ। અહીં જીરો જીરો બિંદુ
એ આપેલ અસમતા x વત્તા y લેસ ધેન ઇક્વલ છ માં મુક્તા ઝીરો વત્તા ઝીરો લેસ ધેન ઇક્વલ છ અર્થાત ઝીરો કરતા છ મોટા છે જે સાચું છે પરિણામે ઉકેલ પ્રદેશ એ ડાબી બાજુનું અર્તલ થાય જો આ તરફનો છે આ તરફ આ ઉકેલ પ્રદેશ થયો આવતો ઝીરો ઝીરો બિંદુએ આપેલ અસમતા એક્સ વત્તા વાય કેટલો થયો ચાર માં મુક્તા ઝીરો વત્તા ઝીરો કેટલો થયો ચાર અર્થાત ઝીરો છે ખોટું છે પરિણામે ઉકેલ પ્રદેશ એ જમણી બાજુનું અર્તલ થાય એટલે આ તરફ હશે હવે તમે જોઈ શકો છો કે બંને વચ્ચે સામાન્ય હોય એ આ પ્રદેશ છે ને આપેલ બંને અસમતાઓના ઉકેલ પ્રદેશોમાં જે સામાન્ય ઉકેલ પ્રદેશ છે તે અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ થાય જેને છાયાંકિત ભાગ વડે દર્શાવેલ છે જોયું મિત્રો બિલકુલ અઘરા નહીં એવા દાખલા આપણે ગણ્યા પણ મેં કીધું એમ થોડીક ધીરજ જોઈએ તો જ આપણે એ દાખલો ગણી શકીએ નહીતર ક્યાંક ને ક્યાંક આપણે હલવાઈ જઈએ તો મિત્રો આ ચેપ્ટરમાં તમને આટલે સુધી જ પૂછાવાનું છે પરીક્ષામાં પણ જે ડબલમાં
तो बधुज करू जो से त्यारे तमे रूबरू आवशो त्यारे आपणे वधारामां जे कंई करवू पड़े ए बधुज करीशुं। त्यां सुधी रजा आपशो। जय हिंद।